ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ ચૌદ પાણી જેમાં આપણે પ્રથમ બે ભાગમાં આપણે કેટલું પાણી વાપરીએ છીએ આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ અને જલચક્ર વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે મહાસાગર તરફ જો વરસાદ વધુ પડે તો શું થાય જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય તેના વિશે અભ્યાસ કર્યો હવે આપણે ભાગ ત્રણમાં આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ તેમજ વરસાદી પાણીનો સંગ્રહ એટલે કે વરસાદ પડે તો પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ હાઉ કેન વી કન્ઝર્વ વોટર પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિઓ પ્રાણીઓ તથા મનુષ્યો માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે મોટાભાગે પાણી મહાસાગરોમાં આવેલ છે જેને સીધું વાપરી શકાતું નથી જ્યારે ભૂગર્ભ જળનું સ્તર વધારે ઘટી જાય છે ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકતા નથી પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે તે ઘટતો જાય છે પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે મોટાભાગના શહેરોમાં પાણી મેળવવા માટે એક લાંબી કતારો દેખવી એ એક સામાન્ય દ્રશ્ય છે ખાવાની વસ્તુઓના ઉત્પાદન અને ઉદ્યોગમાં પણ પાણીના વધારે જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે આવા જ કારણોથી વિશ્વના મોટા ભાગોમાં પાણીની ઘટ થઈ રહી છે આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે આપણે સાવચેતી રાખવી પડશે જેનાથી પાણીનો બગાડ ન થાય વરસાદી પાણીનો સંગ્રહ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે ત્યાં જ એકત્રિત કરો વરસાદના એ પાણીનું શું થાય છે જે એવા વિસ્તારોમાં પડે છે જ્યાં મોટા ભાગે કોન્ક્રીટના રસ્તાઓ અને મકાનો હોય છે તે નાળાઓમાં વહી જાય છે ખરું ને આ પ્રકારે વરસાદના પાણીનો કેટલોક ભાગ વહીને નદીઓ અથવા સરોવરો સુધી પહોંચી જાય છે જે અત્યંત દૂર હોય છે પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા હોય છે વરસાદના પાણીના સંગ્રહની અહીં બે રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ આ રીતમાં મકાનોની છત ઉપર એકત્રિત વરસાદી પાણીને સંગ્રહણ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે આ પાણીમાં છત પર રહેલ માટીના કણો હોઈ શકે છે જેનો ઉપયોગ કરતા પહેલા કરવું આવશ્યક હોય છે આ પાણીને સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય છે ત્યાંથી તે માટીમાં ઉતરી ભૂગર્ભ જળ સુધીની પુનઃ પૂર્તિ કરે છે બે એક બીજો વિકલ્પ છે કે રસ્તાની બાજુ પર બનાવેલ નાળાઓમાંથી પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું જોઈએ